નમસ્કાર મિત્રો, મારું નામ છે અંકિત રામી અને આજે આપણે શીખીશું માઇક્રોસોફ્ટ પેઇન્ટ વિશે. પેઇન્ટ સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરો, ત્યારબાદ ઓલ પ્રોગ્રામ એસેસરી. આપ અહીંયા એમએસ પેઇન્ટ માઇક્રોસોફ્ટ પેઇન્ટ જોઈ શકો છો. બેઝિકલી આનો ઉપયોગ ચિત્ર દોરવા માટે થતો હોય છે. આની અંદર ઘણા બધા ટૂલ્સ અને ફંક્શન આવેલા છે, જેને આપણે એક પછી એક સમજીશું. ફાઇલ મેનુ માટે અહીંયા એક આઇકોન આપેલો છે, જેના ઉપર ક્લિક કર્યા બાદ તમે અહીંયા ફાઇલ મેનુ જોઈ શકો છો. ન્યૂ ઉપર ક્લિક કરવાથી નવી ફાઇલ ક્રિએટ કરવી, ઓપન મતલબ જે ફોટો અથવા જે ફાઇલ ઓલરેડી તમે બનાવેલી હોય તેને ફરીથી ઓપન કરવી, સેવ તમે જે ભી ચિત્ર દોર્યું તેને કોઈ જગ્યાએ સાચવવા માટે સેવ, અને સેવ એસ. સેવ એસ નો મતલબ જે ફાઇલ તમે બનાવી એ જ ફાઇલ કોઈ બીજી જગ્યાએ સેવ કરવા માટે સેવ એસ નો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે સેવ એસ જુઓ છો તો એની બાજુમાં ઘણા બધા ઓપ્શન દેખાય છે, પીએનજી, જેપીજી, બીએમપી, જીઆઈએફ એન્ડ અધર ફોર્મેટ. જેમ તમે જૂના વિડીયોમાં જોયું હતું કે નોટપેડની અંદર એનું ફોર્મેટ TXT છે, ટેક્સ્ટ ડોક્યુમેન્ટ, એવી જ રીતે અહીંયા એના ડોક્યુમેન્ટનું ફોર્મેટ PNG, JPEG, BMP, GIF, પિક્ચર હોઈ શકે છે. એના પછી છે પ્રિન્ટ મેનુ. પ્રિન્ટ મેનુની અંદર તમે જે ભી તમારું ડ્રોઈંગ કરી એને પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ ઓપ્શન, પેજને સેટઅપ કરવા માટે પેજ સેટઅપ, અને જે ભી પ્રિન્ટ નીકળવાની છે એનું પ્રિવ્યુ જોવા માટે પ્રિન્ટ પ્રિવ્યુ બટન આપેલું છે. પેજ સેટઅપ જે આપણે જે રીતે જોયું હતું એવી જ રીતે A4 સાઇઝમાં, A5 સાઇઝમાં, B4 સાઇઝમાં, B5 સાઇઝમાં, હોરિઝોન્ટલી અથવા વર્ટિકલી તમે કઈ રીતે પ્રિન્ટ કરવા માંગો છો તે તમે અહીંયાથી સેટ કરી શકો છો. એના બાદ આપેલું હતું ફોર્મ સ્કેનર ઓર કેમેરા. જો તમારા કોમ્પ્યુટર જોડે સ્કેનર અથવા કેમેરા કનેક્ટ હોય તો તમે ડાયરેક્ટલી એનો ફોટો પાડી અથવા સ્કેન કરીને પણ અહીંયા એ ફોટો ઇમ્પોર્ટ કરી શકો છો. સેન્ડ મેલ થી તમે ડાયરેક્ટ જ જે ભી ડ્રોઈંગ કરી એને ઈમેલ મોકલી શકો છો. ત્યારબાદ સેટ એઝ અ ડેસ્કટોપ વોલપેપર. હાલ મેં કોઈ ફોટો સેવ કર્યો નથી, બાકી જો મેં કોઈ ડ્રોઈંગ કર્યું હોય તો હું એને અહીંયાથી સેટ ઓફ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ કરી શકું છું. ત્યારબાદ આપેલું છે પ્રોપર્ટી મેનુ. પ્રોપર્ટી મેનુની અંદર તમે અહીંયા જોઈ શકો છો તમારું જે ભી કરંટ ડોક્યુમેન્ટ છે એની સાઇઝ, એ કેટલા બાય કેટલા પિક્સેલનો ફોટો છે તે તમે અહીંયાથી સેટ કરી શકો છો. તેને યુનિટમાં, ઇંચમાં, સેન્ટીમીટર અને પિક્સેલમાં પણ કન્વર્ટ કરી શકો છો. તમે જે ડ્રોઈંગ કરવા માંગો છો તે બ્લેક એન્ડ વ્હાઇટ યા કલર, એ ઓપ્શન ભી અહીંયાથી સેટ કરી શકાય છે. અહીંયાથી એની વિડ્થ અને હાઇટ પણ આપી શકાય છે, ઉદાહરણ તરીકે 800×400. અંદર જ્યારે તમે કોઈ ફોટો ઓપન કરો અથવા તો તમારું આ જે કેનવાસ બોર્ડ છે એને સિલેક્ટ કરો તો અહીંયા તમને ડોટ દેખાશે. એ ડોટની મદદથી તમે તમારા કેનવાસને પણ નાનું મોટું કરી શકો છો. અહીંયા જે આ નીચે દેખાઈ રહ્યું છે એ સ્ટેટસ બાર છે. તમે તમારા ડોક્યુમેન્ટમાં કયા પોઝિશન ઉપર છો તે તમને અહીંયા દેખાશે. તમારા ડોક્યુમેન્ટની કેટલી સાઇઝ છે તે તમે અહીંયા જોઈ શકો છો. તમારા ડોક્યુમેન્ટને નાનું મોટું મતલબ કે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે હું એક ફાઇલને ઓપન કરીશ અને એની મદદથી આપણે કટ, કોપી, પેસ્ટ, સિલેક્ટ, ક્રોપ, રિસાઇઝ અને રોટેટ ફંક્શનને સમજીશું. ફર્સ્ટ ઓફ ઓલ ફાઇલને ઓપન કરવા માટે ફાઇલ મેનુ ઉપર ક્લિક કરો, ત્યારબાદ ઓપન મેનુ ઉપર ક્લિક કરો. ઓપન કર્યા બાદ તમે ડેસ્કટોપ ઉપર જોઈ શકો છો અથવા તો તમારો ફોટો જે ભી જગ્યાએ હોય ત્યાંથી તેને સિલેક્ટ કરી ઓપન કરી શકો છો. તમે અહીંયા જોઈ રહ્યા છો મને પૂછી રહ્યું છે તમારું આ ડોક્યુમેન્ટ સેવ કરવું છે, ના હું નવી ફાઇલને ઓપન કરવા માંગુ છું. તમે જોઈ શકો છો મારો જે ભી ફોટો હતો જે મેં ડેસ્કટોપ ઉપર સેવ કર્યો હતો તે મને અહીંયા દેખાઈ રહ્યો છે.
આ ફાઇલને હું ઝૂમ ઇન કરું છું જેનાથી મને ફૂલ સ્ક્રીનની અંદર એ ફોટો દેખાઈ જાય. હું અહીંયાથી કસ્ટમાઇઝ બી એનો ઉપયોગ કરી શકું છું. ઉદાહરણ તરીકે કટ કોપી પેસ્ટ સિલેક્ટ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ હું કંઈક ડ્રો કરું છું. અહીંયા તમે જે ટૂલ્સ જોઈ શકો છો એનું નામ છે શેપ ટૂલ. ઉદાહરણ તરીકે સર્કલ, રેક્ટેંગલ, ટ્રાયેંગલ, સર્કલ, વોટ એવર, તમે ઘણા બધા ટૂલ્સનો ડ્રો કરી ઉપયોગ કરી શકો છો. અત્યારે હાલ ઉદાહરણ માટે હું એક સર્કલને સિલેક્ટ કરું છું. સર્કલને સિલેક્ટ કર્યા બાદ અહીંયા માઉસનું જે ક્લિક છે એને પ્રેસ કરી અને હું આ એક સર્કલ ડ્રો કરું છું. જ્યારે બી હું સર્કલ ડ્રો કરીશ તેની બાજુમાં મને આ ઓપ્શન દેખાઈ રહ્યા છે, તેની મદદથી હું એને નાનું મોટું અથવા તો એની હાઈટ વિડ્થ સેટ કરી શકું છું. ત્યારબાદ જ્યારે હું સિલેક્ટ ઉપર ક્લિક કરીશ, સિલેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ જેટલા બી એરિયાને મારે કોપી અથવા કટ કરવો હોય હું એટલા એરિયાને સિલેક્ટ કરીશ. ઉદાહરણ તરીકે હું આ સર્કલને માઉસનું ક્લિક દબાવી અને સિલેક્ટ કરું છું. એ સિલેક્ટ કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો કટ કોપી બટન શો થઈ ગયા. અત્યાર સુધી કોઈ એરિયા સિલેક્ટેડ નહોતો તો એ હાઈડ થઈ ગયા, પણ જ્યારે બી હું એરિયાને સિલેક્ટ કરીશ એ ઓપ્શન શો થઈ જશે. જેવું હું કટ ઉપર ક્લિક કરીશ, કટનો મતલબ એ ડેટા ત્યાંથી પિક થઈ ગયો, એટલે કે એક જગ્યાએથી કોઈ ડેટા અથવા કોઈ ઇમેજને ઉપાડી બીજી જગ્યાએ મૂકવું. ઉદાહરણ તરીકે હું જ્યારે પેસ્ટ ઉપર ક્લિક કરીશ પાછો એ ડેટા આવી ગયો. હું એની માઉસની લેફ્ટ ક્લિકથી સિલેક્ટ કરીશ અને જે બી જગ્યાએ સેટ કરવો હશે ત્યાં હું એને સેટ કરી શકું છું. હવે આપણે સમજીએ કોપી વિશે. પરંતુ આ જે વ્હાઇટ બોક્સ આવી ગયું એને મારે ઇમેજને જે હતું એ ફોર્મેટમાં કરવું હોય તો હું એના માટે કીબોર્ડમાંથી કંટ્રોલ ઝેડ કી પ્રેસ કરીશ. કંટ્રોલ ઝેડ મતલબ અન્ડુ, એક સ્ટેપ પાછળ જવું. ફરીથી કટ તો જોઈ લીધું, એવી જ રીતે હવે આપણે સમજીએ કોપી કમાન્ડ. ફરીથી હું ઇમેજને સિલેક્ટ કરું છું, ત્યારબાદ હું કોપી ઉપર ક્લિક કરું છું અને ફરીથી અહીંયાથી પેસ્ટ કરું છું. એનો મતલબ જે બી ફોટો મેં કોપી કર્યો એ પાછો ને પાછો મને મળી ગયો અને એને હું અહીંયા સેટ કરી શકું છું. આ રીતે સેમ સાઈઝના અલગ અલગ સર્કલ પણ બનાવી શકાય, સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયેંગલ પણ બનાવી શકાય છે. નાઉ નેક્સ્ટ આપણે સમજીએ ક્રોપ, રીસાઈઝ અને રોટેટ મેનુ. ઉદાહરણ તરીકે હું ફરીથી સિલેક્ટ ઉપર ક્લિક કરું છું, મારે બીજું કાંઈ નહીં, ખાલી આટલો જ ફોટો જોઈએ છે. હું આ ફોટાને સિલેક્ટ કરીશ. એટલું સિલેક્ટ કર્યા બાદ હું અહીંયાથી ક્રોપ ઉપર ક્લિક કરું છું. જ્યારે હું ક્રોપ ઉપર ક્લિક કરું છું મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આખો જે ફોટો હતો એ કટ થઈ ગયો, પણ એની જગ્યાએ મેં જેટલો એરિયા સિલેક્ટ કર્યો હતો એટલો જ ફાઇલ અને ફોટાનો એરિયા મને શો થઈ રહ્યો છે. મતલબ મેં ફોટાને ક્રોપ કર્યો. પરંતુ આ ફોટો ક્રોપ કરી હું સેવ કરવા નથી માંગતો, એટલે ફરીથી કંટ્રોલ ઝેડ અન્ડુ કરી અને આની અંદર તમને રિસાઈઝ મેનુ સમજાવું છું. રિસાઈઝ ઉપર ક્લિક કરી તમે અહીંયા જોઈ શકો છો પર્સન્ટેજ અને પિક્સલ, તમે કઈ રીતે આને રિસાઈઝ કરવા માંગો છો. પર્સન્ટેજ ઉપર ક્લિક કરી તો અહીંયા 100 અનુસંધાનમાં એટલે કે 100% લેખે તમને અહીંયા વેલ્યુ બતાવશે, પણ જ્યારે તમે પિક્સલમાં હશો ત્યારે તમને પિક્સલ પ્રમાણે વેલ્યુ બતાવશે. ઉદાહરણ તરીકે હું આ ફોટોને 1280x800 સાઈઝમાં કન્વર્ટ કરવા માંગુ છું. જ્યારે હું અહીંયા 1280 લખીશ તો તમે જોઈ શકો છો 960 નીચે ઓટોમેટિકલી આવી ગયા, પણ મારે એને 800 સેટ કરવા છે. જ્યાં સુધી મેન્ટેન રેશિયો ફિક્સ હશે ત્યાં સુધી એ ઓટોમેટિકલી સેટ થશે, પણ જ્યારે હું એને નીકાળી દઈશ તો વેલ્યુ ઓટોમેટિકલી બદલાશે નહીં. તમે અહીંયા જોઈ શકો છો ફરીથી હું 800 સેટ કરી ઓકે આપીશ તો મારી જે સાઈઝનો ફોટો હતો એ ફોટો રિસાઈઝ થઈ ચૂક્યો છે. તમે નીચે પણ એની સાઈઝ જોઈ શકો છો. હું ફરીથી કંટ્રોલ ઝેડ કરી અને મારો જે ફોટો છે એને હું સેટ કરી શકું છું. એના બાદ આપણે સમજીએ રોટેડ ઓપ્શન. જ્યારે હું રોટેડ ઉપર ક્લિક કરીશ તો રોટેડ માટે અલગ અલગ ઓપ્શન આપેલા છે. 180 ડિગ્રી રોટેશન, 180 મતલબ ટોટલ 360 ડિગ્રી હશે. એની અંદરથી તમે કઈ સાઈઝ કેવી રીતે રોટેટ કરવા માંગો છો, ઉદાહરણ તરીકે 90 લેફ્ટ, 90 રાઈટ, વોટ એવર, અલગ અલગ પ્રમાણે બી તમે એને રોટેટ કરી શકો છો. ફ્લિપ હોરિઝોન્ટલી, ફ્લિપ વર્ટિકલી, હોરિઝોન્ટલી એન્ડ વર્ટિકલી, ક્લિયર? તમે આવી રીતે પણ ફોટોને ચેન્જ કરી શકો છો.
આપણે સમજીશું પેન્સિલ ટૂલ, કલર ડાયલોગ બોક્સ ફિલ ટૂલ, ટેક્સ્ટ ટૂલ, ઇરેઝર, કલર પિકર અને ઝૂમ બટન વિશે. ફર્સ્ટ ઓફ ઓલ, હું જ્યારે લાઈન ડ્રો કરવા માંગુ ત્યારે હું પેન્સિલને સિલેક્ટ કરું છું. જ્યારે હું પેન્સિલને સિલેક્ટ કરીશ ત્યારે તમે અહીંયા જોઈ શકો છો એની અલગ અલગ સાઈઝ આવી ગઈ. ઉદાહરણ તરીકે હું જ્યારે પેન્સિલ સિલેક્ટ કરી અને માઉસનું જે લેફ્ટ ક્લિક છે એને પ્રેસ કરી રાખી એટલે કે દબાવીને જ્યારે હું લાઈન ડ્રો કરું છું તો એ લાઈન પતલી મતલબ એની જે સાઈઝ હશે એ પ્રમાણે ડ્રો થશે. જ્યારે હું એ લાઈનની વિડ્થ સાઈઝ વધારું છું 4px આવી ગઈ, તમે જોઈ શકો છો લાઈનની વિડ્થ બદલાઈ ગઈ અને એની હાઈટ વિડ્થ એટલે કે એની જાડાઈ પણ વધી ગઈ. તમે જો આનાથી ભી વધારે લાઈન જાડી કરવા માંગતા હો તો કીબોર્ડની અંદરથી કંટ્રોલની સાથે પ્લસ કી દબાવી તમે એનાથી પણ મોટી લાઈન ડ્રો કરી શકો છો. એના પછી આપણે સમજીએ કલર ડાયલોગ બોક્સ. કલર ડાયલોગ બોક્સની અંદર હું જે ભી તમે અહીંયા કલર્સના ફોર્મેટ જોઈ શકો છો, અહીંયાથી કલર સિલેક્ટ કરી હું અહીંયા આ સર્કલની અંદર કલર ફિલ કરી શકું છું. ઉદાહરણ તરીકે યલો કલર યા કેસરી કલરને હું સિલેક્ટ કરીશ અને જેવી રીતે હું અહીંયા ફિલ કરતો જઈશ, ઉદાહરણ તરીકે લાઈનની અંદર તમે જોઈ શકો છો એ કલર અહીંયા ફિલ થઈ ચૂક્યો છે. પરંતુ પેન્સિલની અંદર ઓનલી ફોર આવી જ રીતે લાઈન ડ્રો થાય એવું નથી. પેન્સિલની અંદર અલગ અલગ પ્રકારે પણ લાઈન ડ્રો કરી શકાય છે. એ સમજવા માટે હું આ જે ફાઇલ છે એની જગ્યાએ એક નવી ફાઇલ બનાવી રહ્યો છું. ઉદાહરણ તરીકે સેવ કરી અને મેં નો આપી દીધું તો મને નવી ફાઇલ મળી ગઈ. જ્યારે હું પેન્સિલને સિલેક્ટ કરું છું આની અંદરથી એની 4px વિડ્થ સિલેક્ટ કરું છું, ત્યારબાદ હું એક પછી એક બ્રશ ટૂલ વિશે સમજાવું. આ હતી નોર્મલ લાઈન, તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારે અલગ અલગ લાઇન્સ ડ્રો થઈ રહી છે. ઉદાહરણ તરીકે આ રીતે સ્પ્રે ટાઈપનું ફોર્મેટ, વોટર કલર ટાઈપ ફોર્મેટ, તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ રીતે ફોર્મેટની જેમ બ્રશ ટૂલનો ઉપયોગ થઈ રહ્યો છે. મેં અહીંયા અલગ અલગ ટૂલનો ઉપયોગ કરી અને આ લાઈનને સિલેક્ટ કરી. તમે અહીંયા જોઈ શકો છો બે ડાયલોગ બોક્સ આપેલા છે, કલર 1 અને કલર 2. કલર 2 માટે સમજવા માટે આપણે શેપ સમજવું પડશે, પણ કલર 1 આપણે અહીંયાથી ડાયરેક્ટ સમજી શકીએ છીએ. કલર 1 ની અંદર જ્યારે હું રેડ કલર સિલેક્ટ કરીશ અને પછી લાઈન ડ્રો કરીશ તો એ રેડ કલર અથવા તો તમે જે ભી સિલેક્ટ કર્યો હશે એ કલરની અંદર ચેન્જ થશે. પણ મારે આનાથી વધારે કલર જોઈએ છે, અહીંયા તમે એડિટ કલર ઉપર ક્લિક કરી શકો છો. જ્યારે તમે એડિટ કલર ઉપર ક્લિક કરશો તમને અહીંયા બધા જ કલર મળી જશે. તમારો જે ભી કલર ફેવરેટ હોય તેને તમે અહીંયાથી સિલેક્ટ કરી અને અહીંયા યુઝ કરી શકો છો. ઉદાહરણ તરીકે મેં સ્કાય બ્લુ કલર લીધો એન્ડ એનો ઉપયોગ કર્યો. નાઉ ફરીથી હું મારી સ્ક્રીનને ડિલીટ કરી અને સમજીએ આપણે નવા મેનુ વિશે એટલે કે કલર ડાયલોગ વિશે. કલર ડાયલોગ ફિલ કરવા માટે પહેલા તો આપણી જોઈએ કોઈ સેફ હોવો જોઈએ. એ સેફ માટે અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે. આનાથી હું ટોપ લેફ્ટ અપ ડાઉન કરી શકું છું. જ્યારે હું અહીંયા ક્લિક કરીશ તો મને બધા ટૂલ શો થશે. ઉદાહરણ તરીકે હું ટેમ્પરરી એક શેપને સિલેક્ટ કરું છું ને અહીંયા રેક્ટેંગલ ડ્રો કરું છું. ત્યારબાદ એની અંદર હું જ્યારે કલર પિકલને ફ્લિક કરીશ એ ક્લિક કર્યા બાદ મને અહીંયા કલર દેખાઈ રહ્યા છે. ત્યાંથી હું રેડ સિલેક્ટ કરીશ અને અહીંયા જ્યારે ક્લિક કરીશ તો મારું જે સર્કલ હશે અથવા મારું જે રેક્ટેંગલ મતલબ મારો જે બી શેપ હશે એની અંદર હું એ કલરને ફિલ કરી શકું છું. જ્યારે હું કોઈ બી શેપ ડ્રો કરું છું ત્યારે તમે અહીંયા જોઈ શકો છો આઉટર લાઈન નામનું એક ફંક્શન ઇનેબલ થઈ ગયું. આઉટર લાઈન મતલબ તમે આજે કલર 1 સિલેક્ટ કર્યો એ બોર્ડર માટે હોય છે અને કલર 2 સિલેક્ટ કરો છો એ એની અંદરના ફિલ કલર માટે હોય છે. ઉદાહરણ તરીકે કલર 1 હું રેડ અને 2 માં યલો સિલેક્ટ કરું છું. ત્યારબાદ ફરીથી હું કોઈ શેપ ડ્રો કરું છું. તમે જોઈ શકો છો રેડ બોર્ડર આવી ગઈ પણ અંદર કોઈ કલર આવ્યો નથી. તો જ્યારે મારું આવું સિલેક્શન સિલેક્ટ કરેલું હોય ત્યારે સોલિડ કલર
પેન્સિલ થી કોઈ માર્ક કરવી, ઓઇલ ઇફેક્ટ, વોટએવર, ઘણું બધું સેવ કરીને અહીંયા એને સેવ કરી શકું છું. ત્યારબાદ જ્યારે હું સોલિડ ઉપર ક્લિક કરીશ તો કલર ટુ ની અંદર જે કલર હશે, ફિલ ઉપર ક્લિક કર્યા બાદ આઉટર નો મતલબ બોર્ડર રિલેટેડ સેટ કરું. ઉદાહરણ તરીકે જો અમે અહીંયાથી જે ભી સેટ કર્યું એ પ્રમાણે મારી બોર્ડર સેટ થઈ ગઈ. આઉટર ની અંદર હું સોલિડ કલર, કોઈ ઇફેક્ટ, ઓઇલ ઇફેક્ટ, વોટએવર જે ભી સિલેક્ટ કરીશ એઝ અસે, જ્યારે ફિલ ઉપર ક્લિક કરીશ તો એ કલર એ જે ભી શેપ હશે એની અંદર ફિલ થઈ જશે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો ઓઇલ ઇફેક્ટ, નેચરલ પેન્સિલ, વોટર કલર, જે ભી હું કલર સિલેક્ટ કરું એ કલર તમને અહીંયા શો થઈ રહ્યા છે. હું અહીંયા ઝૂમ કરીને પણ તમને બતાવી રહ્યો છું. નાઉ એના પછી લાઇનનો જે ઉપયોગ કર્યો એની અંદર પણ એની સાઈઝ શો થઈ રહી છે. હું ફરીથી કંટ્રોલ સેટ કરી મારું જે ભી શેપ હતો એને હું પાછો સિલેક્ટ કરું છું. ઉદાહરણ તરીકે આ તો તમે સમજી લીધું કલર ડાયલોગ. એના પછી આપણે સમજીએ ટેક્સ્ટ મેનુ. ટેક્સ્ટ મેનુ નો ઉપયોગ કરવા માટે હું સિલેક્ટ કરું છું. જે હું સિલેક્ટ કરું છું હું મને વ્યૂ મેનુ હતું, એના પછી ટેક્સ્ટ મેનુ હતું નહીં. તો તમે અહીંયા ટેક્સ્ટ મેનુ જોઈ શકો છો. ટેક્સ્ટ મેનુ ની અંદર આ છે ફોન્ટ ફેમિલી, એટલે કે તમે તમારા અક્ષરને કેવી રીતે રાખવા માંગો છો. ઉદાહરણ તરીકે હું મારા ફોન્ટ ની જે સ્ટાઇલ છે તેને કોઈ ભી એક પ્રકારે સિલેક્ટ કરું છું. ત્યારબાદ અહીંયાથી એની હું સાઇઝ સેટ કરું છું. આની સાઇઝ 72 જ થાય એવું કઈ ફિક્સ હોતું નથી. અહીંયા હું જે ભી સાઇઝ સેટ કરવા માંગુ તે એને હું સેટ કરી શકું છું. ત્યારબાદ બોલ્ડ, ઇટાલિક, અંડરલાઈન, સ્ટાઇકર મતલબ જે લખ્યું હોય એના ઉપર લાઈન લાવી આ રીતે પણ ફોન્ટ લખી શકું છું. ઉદાહરણ તરીકે હું ફોન્ટ લખી રહ્યો છું અંકિત, પણ તમે જોઈ શકો છો એની સાઇઝ બહુ મોટી હોવાથી એ એવી રીતે સેટ થઈ રહ્યા નથી. હું આને આ પોઈન્ટ થી સિલેક્ટ કરી અને રિસાઇઝ કરીને પણ સેટ કરી શકું છું. જ્યારે ભી હું એન્ટર આપીશ તો ઉપરની લાઈન જતી રહી, મતલબ નવો ડેટા આવી ગયો. હું ફોન્ટ ની સાઇઝ ફરીથી આની ચેન્જ કરવા માટે હું પહેલા તો જે ટેક્સ્ટ લખ્યું એને સિલેક્ટ કરીશ, પછી એની ફોન્ટ સાઇઝ ઉપર ક્લિક કરીશ. જ્યારે હું ક્લિક કરું છું તમે જોઈ શકો છો અહીંયા એ ડેટા ચેન્જ થઈ ગયા છે. નાઉ આનો કલર ચેન્જ કરવા માટે પાછો હું અક્ષરને સિલેક્ટ કરી શકું છું. તમે જોઈ શકો છો સ્ટાઇકર થી એના ઉપર લાઈન આવી ગઈ, બોલ્ડ થી એ બોલ્ડ, ફરીથી બોલ્ડ ઉપર ક્લિક કરવાથી નીકળી ગયું, ઇટાલિક ઉપર ક્લિક કરવાથી ત્રાંસા, અંડરલાઈન ક્લિક કરવાથી નીચે લાઈન આવી ગઈ. આવી રીતે તમે અલગ અલગ ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો ફોન્ટ માટે. જ્યારે હું એને સિલેક્ટ કરીશ અને બીજો કોઈ કલર સિલેક્ટ કરીશ તો એની તરત જ એના નીચે ઇફેક્ટ આવી જશે. આવી જ રીતે આપણે હવે સમજીએ ઇરેઝર ટૂલ. ઇરેઝર ટૂલ થી તમે જે ભી ડ્રો કર્યું, ઉદાહરણ તરીકે મેં કોઈ શેપ ડ્રો કર્યો એને હું નીકાળવા માટે અથવા તો પુસ્તક ડ્રો કરી રહ્યો છું એને જ્યારે મારે ઇરેઝ કરવું હોય એના માટે હું ઇરેઝર ટૂલ નો ઉપયોગ કરી શકું છું. પણ બેક કલર યલો હોવાથી યલો કલર ની લાઈન આવી રહી છે તો બેક કલર વ્હાઇટ કરવો પડશે અને પછી હું ઇરેઝ કરીશ તો ઇરેઝ થઈ જશે. આ ઇરેઝ કરવા માટે ઇરેઝર ની સાઇઝ ભી મોટી હોવી જોઈએ, 4 પિક્સેલ થી વધારની સાઇઝ અહીંયા અવેલેબલ નથી. તો કીબોર્ડ માંથી હું કંટ્રોલ પ્લસ કી ને સિલેક્ટ કરીશ. જ્યારે હું કંટ્રોલ પ્લસ ને સિલેક્ટ કરીશ તો ઇરેઝર ની સાઇઝ વધી જશે અને એના આધારે હું ફોટો ને ઇરેઝ કરી શકું છું. તમે જોઈ શકો છો મેં અહીંયા મારા ડ્રોઈંગ ને ઇરેઝ કર્યું. એવી જ રીતે હવે આપણે સમજીએ વ્યૂ મેનુ. વ્યૂ મેનુ ની અંદર તમે જે ભી ફોટો ડ્રો કર્યો એને ઝૂમ ઇન, ઝૂમ આઉટ કરવો એ જ ફંક્શન અહીંયા પણ આપેલું છે. મેગ્નિફાઇડ ગ્લાસ. ફર્સ્ટ ઓફ ઓલ હું એક શેપ ડ્રો કરું છું, એની અંદર હું કોઈ કલર પિકલ થી એક કલર ફિલ કરું છું. કલર ફિલ કર્યા બાદ તમે જોઈ શકો છો હું અહીંયાથી મેગ્નિફાઇલ થી પ્લસ કરીશ તો એ ભાગ મોટો થતો જશે. જ્યારે અને એ ભાગ અહીંયાથી પણ મોટો મિનિ મતલબ ઝૂમ જે નીચે ઓપ્શન હતા ત્યાંથી ભી મિનિમાઇઝ મેક્સિમાઇઝ કરી શકાય છે. એ જ ઓપ્શન આપેલો છે ઝૂમ ઇન ઝૂમ આઉટ ની અંદર. તમે બહુ વધારે ઝૂમ કરી દીધું તો એને 100% સાઇઝમાં લાવવા માટે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરશો તો જે ભી પિક્ચર હશે એની એક્ચ્યુઅલ સાઇઝમાં આવી જશે, એટલે કે 100% ડિસ્પ્લે ની સાઇઝ પ્રમાણે દેખાશે. આના પછી આપેલું છે રૂલર બાર. રૂલર બાર ની મદદ થી તમે અહીંયા જોઈ શકો છો મેં કઈ રીતે ડ્રો કર્યું, કેટલા પિક્સલ, એ મને એક બાર દેખાવા લાગ્યો. આ બાર નું નામ છે રૂલર બાર. હું ફરીથી ક્લિક કરીશ તો એ
હાઈડ થઈ જશે ગ્રીડ લાઈન જ્યારે હું ગ્રીડ લાઈન ઉપર ક્લિક કરીશ તો જે રીતે તમે ગ્રાફ ડ્રો કરતી વખતે જોવો છો એવી જ રીતે અહીંયા તમને ગ્રીડ લાઈન દેખાવા લાગશે એના પછી છે સ્ટેટસ બાર સ્ટેટસ બાર જ્યારે ઇનેબલ હતો તો નીચે તમે સ્ટેટસ બાર જોઈ શકો છો પણ જ્યારે હું એને રીમૂવ કરું છું તો નીચેથી સ્ટેટસ બાર રીમૂવ થઈ ગયો એવી જ રીતે ફૂલ સ્ક્રીન જે ભી સ્ક્રીનમાં તમારું ઇમેજ હોય એને ફૂલ સ્ક્રીનમાં જોવા માટે ફૂલ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો ત્યારબાદ ફરીથી હું આ ફાઇલ જે આ ફોટો બનાવ્યો એની અંદર કંઈક લખી અને હું ડેસ્કટોપ ઉપર સેવ કરીશ અને એને હું મારા વોલપેપરમાં મૂકવા માંગુ છું ઉદાહરણ તરીકે હું ફોન્ટમાં ગયો અંકિત કરીને ટેક્સ્ટ લખ્યું એનો કલર જે હતો એ ગ્રીન કલર હોવાથી મને શો નથી થઈ રહ્યો એટલા માટે હું એનો કલર બ્લેક સિલેક્ટ કરીશ બ્લેક સિલેક્ટ કર્યા પછી અંકિત રામી મેં ટેક્સ્ટ લખ્યું આજે લખાણ છે અને હું ડેસ્કટોપ ઉપર સેવ કરવા માંગુ છું ફાઇલ મેનુની અંદર હું સેવ ઉપર ક્લિક કરીશ જ્યારે હું સેવ ઉપર ક્લિક કરીશ તમે અહીંયા જોઈ શકો છો મને એને પૂછ્યું તમારી ફાઇલનું શું નામ આપવું છે તો હું અહીંયા પિક્સ પિક્સ 2 જ્યારે હું સેવ ઉપર ક્લિક કરું છું તો એ ફાઇલ મને ડેસ્કટોપ ઉપર મળી ગઈ આ ફાઇલને જ્યારે મારે ડેસ્કટોપ ઉપર મૂકવી હોય તો સેટ એઝ બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરીશ તો આ ફાઇલ એઝ અ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડની જેમ હું સેટ કરી શકું છું મિત્રો આ હતું